નમસ્કાર, હું સોની ટ્વિંકલ, આપ સૌનું સંત કૃપા વિદ્યાલય વતી હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે અહીં આ વિડીયોની અંદર ધોરણ 7 કમ્પ્યુટરમાં પાઠ 5 કમ્પ્યુટર નેટવર્ક અને તેના પ્રકારોનો ભાગ 3 જોઈશું, જેમાં આજે આપણે કયા પોઈન્ટ જોવાના છે તો પહેલા એની ચર્ચા કરીએ. તો કે કમ્પ્યુટર નેટવર્કિંગ માટેના માધ્યમો, હવે કમ્પ્યુટર નેટવર્કિંગ માટેના માધ્યમોમાં કયા માધ્યમો આવી શકે? એક તો છે કોએક્સિયલ કેબલ, ફાઈબર ઓપ્ટિક કેબલ, રેડિયો માઇક્રોવેવ, સેટેલાઇટ, મોડેમ અને રાઉટર. અને એના પછી આપણે જોવાના છે બીજામાં, તો કે કમ્પ્યુટર નેટવર્કના ફાયદાઓ અને 3 કમ્પ્યુટર નેટવર્કના ગેરફાયદાઓ. તો ચાલો આપણે કરીએ શરૂઆત કમ્પ્યુટર નેટવર્કિંગ માટેના માધ્યમો. તો કે કમ્પ્યુટર નેટવર્કિંગ કરવા માટે વિવિધ માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે. કમ્પ્યુટરનું નેટવર્ક તૈયાર કરવા માટે વિવિધ પ્રકારના કેબલ, રેડિયો કે માઇક્રોવેવ, સેટેલાઇટ, મોડેમ, રાઉટર પ્રકારના માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે. સૌપ્રથમ જોઈએ આપણે કોએક્સિયલ કેબલ, કે લેન પ્રકારના નેટવર્કમાં કમ્પ્યુટર્સને એકબીજાની સાથે જોડવા માટે મુખ્યત્વે કોએક્સિયલ કેબલનો ઉપયોગ થાય છે. હવે લેન પ્રકારનું નેટવર્ક આપણે ભણ્યા હતા કે લોકલ એરિયા નેટવર્ક. હવે એ નેટવર્કને આપણે બીજા કમ્પ્યુટરમાં એકબીજાની સાથે જોડવું હોય તેમાં મુખ્યત્વે આપણે કોએક્સિયલ કેબલની જરૂર પડે છે. સામાન્ય રીતે આ પ્રકારના કેબલ તાંબા તથા એલ્યુમિનિયમમાંથી બનાવેલા હોય છે, જેને પ્લાસ્ટિક પ્રકારના અવાહકની અંદર જડી દેવામાં આવે છે. તમે આ ફોટાની અંદર જોઈ શકો છો કે જેને તાંબા અથવા એલ્યુમિનિયમમાંથી બનાવવામાં આવેલા છે અને તેને પ્લાસ્ટિક પ્રકારના અવાહકમાં અંદર જડી દેવામાં આવે છે. તમે આ પિન અહીં જોઈ શકો છો, આ પિન એની અંદર મૂકી દેવામાં આવે છે. તે કેબલ ટીવીમાં ઉપયોગમાં લેવાય તે પ્રકારના કેબલ હોય છે. તે નેટવર્કિંગ હેઠળ માહિતીનું આદાન પ્રદાન કરવા માટે પ્રચલિત માધ્યમ છે. હવે આ માધ્યમ વડે જે છે તો કે નેટવર્ક સ્થાપવું પ્રમાણમાં સસ્તું હોય છે અને તે ઝડપી હોય છે. અને સામાન્ય રીતે આ કેબલનો ઉપયોગ કરતી વખતે બે કમ્પ્યુટર વચ્ચેનું અંતર આપણે જોઈએ તો કે 1.5 કિમી થી વધુ ન હોવું જોઈએ. જો તમારે બે કમ્પ્યુટર્સ ને જોડાણ કરવું છે તો એનું અંતર 1.5 કિમી અથવા એનાથી ઓછું હોવું જોઈએ. જો વધે છે તો આ કોએક્સિયલ કેબલ દ્વારા આપણે નેટવર્ક નું જોડાણ કરી શકતા નથી. તેના વડે 10 એમબીપીએસ, એમબીપીએસ એટલે મેગાબાઇટ પર સેકન્ડ જેટલી ઝડપ મેળવી શકાય છે. એના પછી છે ફાઈબર ઓપ્ટિક કેબલ, કે ફાઈબર ઓપ્ટિક કેબલ એ ખૂબ જ સૂક્ષ્મ પ્રકારનો કેબલ છે. સૂક્ષ્મ એટલે ખૂબ જ નાના પ્રકારનો કેબલ છે, જે માહિતીનું ખૂબ જ ઝડપથી આદાન પ્રદાન કરે છે. જે માહિતીનું ઝડપથી આદાન પ્રદાન એટલે કે એક માહિતીને બીજી જગ્યાએ પહોંચાડે છે અથવા બીજી માહિતી પોતાની પાસે ખૂબ ઝડપથી મેળવી શકે છે. તમે આ ફોટાની અંદર ફાઈબર ઓપ્ટિક કેબલને જોઈ શકો છો. તેનો ઉપયોગ લાંબા અંતર સુધી માહિતીની આપ લે કરવા માટે થાય છે. તેમાં પ્રકાશમાં સિગ્નલ સ્વરૂપે માહિતીનું આદાન પ્રદાન થાય છે. માધ્યમનો ઉપયોગ કરી નેટવર્ક સ્થાપવું ખૂબ જ ખર્ચાળ, અને જો માહિતીનું આદાન પ્રદાન કરવું છે તો આ માધ્યમ દ્વારા આપણે ખૂબ જ ઝડપથી માહિતીનું આદાન પ્રદાન કરી શકીએ છીએ. તેના વડે આપણે 100 એમબીપીએસ થી કરીને 1000 એમબીપીએસ જેટલી ઝડપથી મેળવી શકાય છે. એમબીપીએસ એટલે તો કે મેગાબાઇટ પર સેકન્ડ, 100 એમબીપીએસ થી કરીને 1000 એમબીપીએસ જેટલી ઝડપ આપણે એમાં મેળવી શકીએ છીએ. એના પછી છે રેડિયો માઇક્રોવેવ, કે તે રેડિયો કે માઇક્રો તરંગ સ્વરૂપે માહિતીનું આદાન પ્રદાન કરે છે. તમે આ જે લાઈનો જોવો છો આ બધી શું છે તો કે તરંગો છે. એના દ્વારા જ આપણે માહિતીનું આદાન પ્રદાન કરી શકીએ છીએ. તેનો ઉપયોગ વાયરલેસ પ્રકારના જોડાણ માટે થાય છે. વાયરલેસ એટલે કે વાયર વગરના જો કોઈ ઉપકરણો છે ને આપણે જોડવા છે તો એનું આપણે રેડિયો માઇક્રોવેવ દ્વારા નેટવર્કનું જોડાણ કરી શકીએ છીએ. આ માધ્યમ વડે નેટવર્ક સ્થાપવું ખૂબ જ ખર્ચાળ છે. તેનો ઉપયોગ મુખ્યત્વે શહેરી વિસ્તાર અને મોટી સંસ્થાઓમાં કરવામાં આવે છે. તેમાં માહિતીનું આદાન પ્રદાન ખૂબ જ ધીમું છે. માહિતીની લેવડ દેવડ કરવી છે તો એ ખૂબ જ ધીમી છે. તેના વડે 2 એમબીપીએસ જેટલી ઝડપ મેળવી શકાય છે. આપણે આમ રેડિયો માઇક્રોવેવ દ્વારા 2 એમબીપીએસ જેટલી ઝડપ મેળવી શકીએ છીએ. એના પછી છે સેટેલાઇટ. તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે એક માહિતીને આપણે કોઈ પણ ખૂણે સરળતાથી અને એકદમ ઝડપી માહિતીની લેવડ દેવડ કરી શકીએ છીએ. અહીં શું કહે છે તો કે સેટેલાઇટ એટલે કે ઉપગ્રહ, આ
આધારિત માહિતીનું આદાન પ્રદાન કરતી પદ્ધતિ. તેના કારણે વિશ્વના કોઈ પણ ખૂણામાં માહિતીનું આદાન પ્રદાન શક્ય છે. તેના વડે ખૂબ જ ઝડપી માહિતી મેળવવી કે મોકલવી શક્ય છે. કોઈ માહિતી આપણે ઝડપી જોઈએ છે અથવા ઝડપી કોઈને મોકલવી છે તો સેટેલાઇટ દ્વારા આપણે તે માહિતીને ઝડપથી મોકલી શકીએ છીએ. આ માધ્યમનો ઉપયોગ કરીને નેટવર્ક સ્થાપવું ખૂબ જ ખર્ચાળ છે. એના પછી છે મોડેમ, કે કમ્પ્યુટર નેટવર્ક અંતર્ગત ઇન્ટરનેટની સુવિધા મેળવવા માટે મોડેમનો ઉપયોગ કરી શકાય છે. મોડેમ વડે ઇન્ટરનેટ સાથે જોડાઈ શકાય છે. તમે આ જોઈ શકો છો, આ છે મોડેમ, કે એના દ્વારા આપણે ઇન્ટરનેટને જોડી શકીએ છીએ. મોડેમનું પૂરું નામ છે મોડ્યુલેટર ડીમોડ્યુલેટર. આ ગુજરાતીમાં લખ્યું છે, આ એનો સ્પેલિંગ છે, મોડ્યુલેટર ડીમોડ્યુલેટર. તે હાર્ડવેર સાધન છે. તે કમ્પ્યુટર ને ટેલિફોન લાઇન સાથે જોડે છે અને ઇન્ટરનેટનો ઉપયોગ કરવાની સુવિધા પૂરી પાડે છે, જેને ડાયલ અપ કનેક્શન તરીકે ઓળખવામાં આવે છે. શું કરે છે તો કમ્પ્યુટરને પહેલા ટેલિફોન લાઇન સાથે જોડવામાં આવે છે અને પછી ઇન્ટરનેટનો ઉપયોગ કરવાની સુવિધા પૂરી પાડે છે. તેને આપણે શું કહીએ છીએ, ડાયલ અપ કનેક્શન. મોડેમ સાથેનું ડાયલ અપ પ્રકારનું જોડાણ પ્રમાણમાં સસ્તું છે, પરંતુ તેની ઝડપ ખૂબ જ ઓછી છે. ઇન્ટરનેટને જોડાણ સૌથી પાયાનો પ્રકાર ડાયલ અપ છે. તે ડિજિટલ સિગ્નલને એનાલોગ અને એનાલોગ સિગ્નલને ડિજિટલ સિગ્નલમાં ફેરવવાનું કાર્ય કરે છે. તે સીપીયુની અંદર ફિટ કરી શકાય તેવા ઇન્ટરનલ સ્વરૂપે અને બહારથી જોડી શકાય તેવા એક્સટર્નલ સ્વરૂપે પણ ઉપલબ્ધ છે. એના પછી આવે છે રાઉટર, કે તે વિવિધ નેટવર્કને જોડવાનું અને તેમની વચ્ચે માહિતીનું આદાન પ્રદાન કરવા માટેનો માર્ગ નક્કી કરે છે. તે કોઈ ચોક્કસ ડેટા પેકેટને ચોક્કસ નેટવર્ક પોઈન્ટ પર પહોંચાડવાનું સરનામું નક્કી કરે છે. કમ્પ્યુટર નેટવર્કમાં માહિતીને આગળ મોકલતું સાધન છે. ઓછામાં ઓછા બે નેટવર્ક સાથે એ જોડાયેલું હોય છે. તમે આ જે ફોટોની અંદર જોઈ શકો છો, આ છે રાઉટર. આ પ્રકારના રાઉટર આપણે જોવા મળે છે. હવે પછી જોઈએ આપણે તો કે કમ્પ્યુટર નેટવર્કના ફાયદાઓ, કે માહિતીનું આદાન પ્રદાન ખૂબ જ સરળતાથી અને સહજતાથી થઈ શકે છે. કમ્પ્યુટર્સ વચ્ચેનું પારસ્પરિક જોડાણ કરી તેનો ઉપયોગ કરવો શક્ય બને છે. તેના વડે નેટવર્કમાં રહેલા કોઈ પણ કમ્પ્યુટરનું નિયંત્રણ કરી શકાય છે. નેટવર્કમાં રહેલા કોઈ પણ કમ્પ્યુટર પર કોઈ પણ સ્થળેથી તેનો ઉપયોગ કરવો શક્ય બને છે. વિશ્વના કોઈ પણ ખૂણામાં રહેલી વ્યક્તિ સાથે વાતચીત અને માહિતીનું આદાન પ્રદાન શક્ય બને છે. કમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેરના સ્ત્રોતોને વહેંચવા સરળ છે. પ્રિન્ટર, સીડી, ડીવીડી ડ્રાઈવ, પેન ડ્રાઈવની વહેંચણી પણ આપણે આમાં શક્ય બની શકે છે. વાયરલેસ નેટવર્ક હેઠળ સરળતાથી માહિતીનું આદાન પ્રદાન શક્ય બને છે. આ જોયા આપણે કમ્પ્યુટર નેટવર્કના ફાયદાઓ. હવે આપણે જોઈએ કમ્પ્યુટર નેટવર્કના ગેરફાયદાઓ, કે વિવિધ કમ્પ્યુટર્સને નેટવર્કમાં જોડવા અને તેની રચના કરવા માટે ઘણો ખર્ચો કરવો પડે છે. કમ્પ્યુટર નેટવર્ક માટે ખાસ પ્રકારના હાર્ડવેર અને સોફ્ટવેર જરૂરી બને છે. કમ્પ્યુટર નેટવર્કમાં રહેલા એક કમ્પ્યુટરમાં વાયરસ આવી જાય તો અન્ય કમ્પ્યુટરમાં પણ વાયરસ આવી જવાની શક્યતાઓ રહેલી છે. વાયરલેસ પ્રકારના નેટવર્ક હેઠળ માહિતી ચોરાઈ જવાની પણ શક્યતા રહે છે. કમ્પ્યુટર નેટવર્ક હેઠળ સુરક્ષાને લગતા અનેક પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. આજના વિડીયોમાં આટલું જ. જય હિંદ.